नमस्कार मित्रों, आज आप बनावीशू इम्यूनिटी वधारामां मदद करे एवुं बनाना हनी लेमन लस्सी। उपवास दरमियान पण तमे एनो उपयोग करी शको छो, जेमां पेट लांबो समय सुधी भरेलू रहे छे। तो चलो शुरू करिए। तो सौथी पहेला तो एक मिक्सर जारमां एक केळाने आपणे सामारीने लई लेशुं। जो केळुं मोटुं होय तो एक, अने जो नानुं होय तो आपणे दोढ केळा जेटलानो उपयोग करीशुं। केळुं पाकेलुं ज लेवानुं। तो सौथी पहेला तो आपणे आमां सामारी लेशुं एने। केळुं कैल्शियम अने पोटेशियमथी भरपूर होय छे, आपणे सौ जाणीए छे। केळुं सामारी अने एने एक वखत आपणे मिक्सरमां चन करी लईशुं, अने जो तमे इच्छो तो फोकथी पण तमे करी शको। हवे एमां अर्धो कप जेटलुं आपणे મોળું દહીં ઉમેરી લઈશું, અને એમાં 1/4 કપ જેટલું દૂધ ઉમેરી લઈશું। સાથે જ આપણે 1 ટીસ્પૂન જેટલું લીંબુનો રસ ઉમેરીશું। લીંબુનો રસ વિટામિન સીથી ભરપૂર હોય છે। અને 1 ટેબલસ્પૂન જેટલું હવે એમાં મધ ઉમેરી લઈશું। મધ ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। સાથે જ આપણે 3-4 એવા બરફના પીસીસ એડ કરી લઈશું, જો તમને પસંદ હોય તો। મધ અને કેળા બંનેમાં પોતાની સ્વીટનેસ હોય છે, તો આપણે જરૂર મુજબ ખાંડ ઉમેરી લઈશું। તો સૌથી પહેલાં તો આને ચન કરી લઈએ। હવે આ ચન કરી લીધું છે એક વખત, હવે હું આમાં લગભગ 1/2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી લીધી છે, તમે જરૂર મુજબ વધારે ઓછી કરી શકો। અને એક વખત ચન કરી લઈશું અને સર્વ કરી લઈશું। તો એને આપણે એક વાસણમાં ઉમેરી લઈશું, અથવા તો કોઈ જેમાં તમે સર્વ કરવું હોય એવા એક ગ્લાસમાં ઉમેરી લઈશું। અને એની ઉપર આપણે થોડી મિનિટમાં થોડું વધારે કરી આપે એવા તુલસીનો ઉપયોગ કરીશું। તો 2-3 પાન તુલસીના ઉમેરી લઈશું, અને સાથે જ લગભગ 1 ટીસ્પૂન જેટલા કેળાના પીસીસ ઉમેરી લઈશું, જો તમને પસંદ હોય તો ઉપર ઉમેરાય। અને સાથે જ આપણે થોડો મધનો પણ ઉપયોગ કરી લઈશું એક્સ્ટ્રા। તો તૈયાર છે આપણી બનાના હની લેમન લસ્સી, ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે।